નવરાત્રીના દિવસો બાકી રહ્યા છે જેને લઈને શહેરના મૂર્તિ કલાકારો દ્વારા માતાજીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે। નવલા નોરતા એટલે 9 દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો। નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે। લોકો આ વખતે ગરબા રમી શકશે જેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોરોના મહામારીના 2 વર્ષ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રી ઉજવવાની રાજ્યભરમાં તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં માતાજીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે। કલાકારો દ્વારા માં અંબાની મૂર્તિ બનાવવાની કામગીરી કરાઈ રહી છે। મૂર્તિકારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તેઓ હાલ માતાજીની મૂર્તિ બનાવવાની કામગીરીમાં જોતરાયા છે। લગભગ 20 દિવસથી તેઓ તૈયારી કરી રહ્યા છે। વેપારીએ જણાવ્યું હતું કે તેઓએ બહારથી તેમજ શહેરમાંથી પણ મૂર્તિના ઓર્ડર મળી રહ્યા છે। હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। હવે કોરોના કાળમાં 2 વર્ષથી તો ગરબાનું આયોજન થતું નહોતું એટલે ગયા વર્ષે શેરી ગરબાનું હતું અને એટલે કેવું શેરી ગરબાનું હતું એટલે ખાસી મૂર્તિઓનો પ્રતિસાદ એટલે ઓર્ડર ના મળે। આ વર્ષે તો દરેક વડોદરામાં પહેલાં જે કે બહારથી બી પહેલાં જે બધા મોટા ગ્રાઉન્ડ પર ગરબા હતા એ બધા ચાલુ થઈ ગયા છે એટલે બધી જગ્યાથી મૂર્તિઓના ઓર્ડર છે। મોટી મૂર્તિ આ વખતે 8 ફૂટ સુધીની છે। વડોદરામાંથી બી છે, વડોદરાના મોટા ગ્રાઉન્ડ છે ગરબાના, મહેસાણા નગર છે, પછી અહીંયા નવું લખી છે, આ બધી જગ્યાથી મૂર્તિના ઓર્ડર મળી રહ્યા છે। મારો હવે કામ ચાલે છે એ બાબતે। આમાં તો કેવું છે કે અમારે તો દર વર્ષે જે સમય આવે ગણપતિ અને નવરાત્રિ વચ્ચેનો 20 દિવસનો ગાળો આવે, બરાબર, એ ટાઈમ પર અમારે બધી તૈયારી કરી રાખવી પડે એટલે પહેલાંથી સ્ટાર્ટિંગ કરીને નાખેલું હતું। 5મા મહિનામાં જ્યારે સરકાર તરફથી પરમિશન મળી ત્યારે બધી તૈયારી થઈ ગયેલી કામની।